पोरबंदर थी अडवाणा जता रस्ता पर सोधाणा नजीकनो वर्तो पुल आवेलो छे। ते पुल जर्जरित थई जता पुलनी बाजूमां बीजो पुल बनाववामां आव्यो हतो, परंतु वर्तो नदीना पूरने कारणे आ पुल जर्जरित थई गयो छे। पोरबंदर अडवाणा रोड पर नाना मोटा अनेक पुलो आवेला छे, जेमां सोधाणा नजीक वर्तुनो जे मोटो पुल आवेलो छे ते चूनवाणी छे अने ते जर्जरित बनी जता भारे वाहनों माटे बंद करी देवामां आव्यो हतो। रामवाव नजीकथी डायवर्जन आपवामां आव्यु हतुं। वाहनोने 12 કિલોમીટરનો ફેરો ન થાય તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા વર્તુ પુલની નજીક બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બે જ માસમાં ચોમાસાનો પ્રારંભ થયો હતો અને વર્તુના પાણી ફરી વળવાને કારણે આ પુલ ધોવાયો છે। હું રામાજી ભીમાજી ઓડેત્રા વર્તુ નદીને કાંઠા પર પુલની બાજુની મારી વાડી આ જે ડાયવર્જન કાઢ્યું એ ડાયવર્જન જે છે એ તળિયે રેતીનો ભાગ હતો એટલે રેતી ઊંડીથી બહુ નીકળી જાય તો ઉપર પાયો હતો અને આ પૂરો આવવાથી ધોવાય ને આ ડાયવર્ઝન ફેલ થયું અને આ વાહનોવાળાઓને આ 15-20 કિલોમીટર ઘૂમ્યા તો ફરીને આવું એ રસ્તો બહુ ખરાબ છે એટલે જેમ બને તેમ આ ફરીથી આનું વ્યવસ્થિત કંઈક કામકાજ કરે ને જો સારી રીતે આ ડાયવર્ઝન નીકળે ને તો આ વાહન નીકળે ને કાંઈ વાહનવાળાને મુશ્કેલી છે ને ઊંડો પાયો ખોદેલ થાય તો કાંઈ રેતી બહુ ઊંડી છે એટલે ઉપરથી કામ કરે તો એ કામ નબળું થાય ને એ કામ રે પણ ધોવાઈ જાય એટલે અતિ પૂર એકદમ આવવાથી આ ધોવાઈ બધું અને નીકળી ગયું બધું એટલે ફરીથી પાછું વ્યવસ્થિત થયું ને કંઈક પણ સારું જવાબદાર તો આમાં જે કે અધિકારી હોય કે કોઈ પણ જેને લીધો હોય પણ એને ભવિષ્યમાં આ બહુ ઊંડાઈ ઉપરથી કદાચ કેટલું છે એનું એને કંઈ માપ કે ખ્યાલ ન હોય એવું લાગે પણ તેને કદાચ રેતી બહુ 15-20 ફૂટ ઊંડી રેતી છે એટલે રેતીથી એને ઉપરથી કામ લીધું હોય એટલે ધોવાઈ જ જાય એટલે પૂર પડતી આવ્યા એટલે પૂરને લીધે પણ પછી આ નકાર થોડું થોડું પૂર આવ્યું તો કદાચ વાંધો ના આવે તો અતિ પૂરને લીધે પણ ધોવાઈ ગયું। હાલ વર્તુનો પુલ બંધ હોવાને કારણે વાહન ચાલકોને રામવાવ, કુણવદર, પારાવાળા અને મોરણા થઈને સોઢાણા જવું પડે છે। આ રસ્તા ઉપર પણ વર્ષો જૂનો બેઠો પુલ આવેલો છે, તે પુલ હજુ અડીખમ ઊભો છે, પરંતુ તંત્ર દ્વારા 6 માસ પહેલાં જ નવો પુલ બનાવવામાં આવ્યો છે તે પુરના કામમાં ધોવાઈ ગયો છે। આ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।